કાંઠાના ઈડરમાં પૂરમાં ફસાયેલા એક દંપતીના વિડીયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી. નદીમાં પૂર આવતા 5 કલાકથી દંપતી કારની છત પર બેસીને જિંદગી અને મોત વચ્ચેની સટોસટની લડાઈ લડી રહી હતી. હિંમત ન હાર્યા અને બંનેએ મોતને માત આપી. પૂર અને આફતના કિસ્સામાં કઈ રીતે ઠંડા દિમાગથી હિંમત ન હારી મુશ્કેલીનો સામનો કરવો અને તેની સામે બાત ભીડી શકાય તે માટે ઉદાહરણરૂપ આ કિસ્સો છે. 5 કલાક સુધી હિંમતનગર થી આગળ આ વિસ્તારમાં હિંમત ન હારનાર નૈનાબેન મિસ્ત્રી સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી. બીજી મહત્વની વાત એ રહેશે કે આપ બહાર આવ્યા, આપ ગાડી લઈને ગયા હતા, 29 ગાડી હતી, સમગ્ર પ્રક્રિયા થઈ, આપ ચિંતિત પણ થયા છો, પરિવારજનો પણ લાગણી દુભાઈ છે, પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે, હાલ બહાર આવ્યા છો, બસ જીવન જીવી રહ્યા. લોકોને શું કહેશો, પૂર આવે તો કયા પ્રકારની સાવચેતી રાખશો? પૂર આવે તો પહેલું તો મેં હમણાં કીધું કે આપણે આવું સ્વિમિંગ ને એવું જાણતા હોય છતાં એકદમ કૂદી ના પડવું, પહેલાં પરિસ્થિતિ જોવી કે આ ટાઈપના પૂરમાં આપણે પહોંચી શકીશું કે નહીં. કારણ કે અમારી મદદ કરવા આવેલા તરવૈયા જે ફાયર બ્રિગેડવાળા એ લોકો નહોતા આવી શકતા, એટલું ખતરનાક પૂર હતું. તો પહેલાં તો એ પરિસ્થિતિ જોવી, પછી જ પ્રયત્ન કરવાનો કે ભાઈ આમાં આપણે અંદર પડીને બહાર નીકળીએ એવું. બીજું કે આવી રીતે અમે જેમ કે પૂલ ઉપર ઉતર્યા અને અમે બી પેલા ભાઈને જોયું કે આગળ પાણી છે કે નહીં, તો એમણે કીધું કે જલ્દી આવો. તો કોઈક આપણી આગળ ગયું હોય તો એનું જોવું કે ભાઈ એ કેટલા પાણીમાં જાય છે, પછી જ આપણે આગળ. એટલે અમે ઊભા રહી ગયા થોડી વાર, નહીં તો અમારી ગાડી પલટી ખાઈ જાય એટલું સ્પીડમાં પૂર આવ્યું હતું. એટલે એ પણ જોવું કે ભાઈ, અને ખાસ કરીને કે બે ગામની વચ્ચે આવો પુલ હોય અને લોકોને સ્વાભાવિક છે કે છોકરાઓને બહાર બીજે ભણવા જવું હોય, કોઈને હોસ્પિટલ જવું હોય, કંઈ ખરીદી કરવા જવું હોય તો આવન જાવન તો થાય જ. એમાં કંઈ એવું નથી કે ભાઈ એ બધું બંધ કરી દેવું પડે, પણ આ બધી પરિસ્થિતિ જોઈને જ ત્યાં ઉતરવું અને જવું. બિલકુલથી મહત્ત્વની વાત છે કે જ્યારે પૂર આવતું હોય છે, થોડા દિવસ પહેલાં જે વરસાદ પડ્યો હતો અને સાબરકાંઠામાં પરિવાર જે છે તે ફસાયો હતો, 5 થી 6 કલાક સુધી તેઓ પૂરની અંદર રહ્યા અને ગાડીની ઉપર બેસીને રહ્યા. પાણીનો પ્રવાહ એટલો હતો કે પાણી જે છે તે માટી સાથે આવતું હતું અને તેઓને મોઢામાં જતું. એટલે ખાસ કરીને પૂર આવતું હોય ત્યારે સાવચેતીના ભાગરૂપે રોડ રસ્તાઓ જોઈને જવા, તેમજ પાણી ભરાયેલું હોય તો તે પ્રકારનો પ્રવાસ જે છે તે ન કરવો જોઈએ. કેમેરામેન મીત ભટ્ટ સાથે જીએસટીવી.